नमस्कार विद्यार्थी मित्रों, अज्ञात साइंस चैप्टर नंबर पे आज नो टॉपिक छे आर्किबैक्टीरिया। तो विद्यार्थी मित्रों, 11 वीडियो ना अंदर आपनो मोनेरा सृष्टि ने शुरुआत करना की बराबर। मोनेरा सृष्टि ना अंदर डिटेल्स में अलग-अलग टॉपिक जो है वो आपनो आर्किबैक्टीरिया टॉपिक जोवानो छे। इना पछीनो टॉपिक छे यू बैक्टीरिया। आ यू बैक्टीरिया ने आकृति छे, पण आ टॉपिक जोया पछी आपनो नेक्स्ट वीडियो ना अंदर यू बैक्टीरिया विषे माहिती मेळवीशुं। हाल जुओ आर्किबैक्टीरिया। हवे आर्किबैक्टीरिया माटे तमारे खास याद राखवानो के आ जे बेक्टेरिया खरा ए विपरीत परिस्थितिमां, याद राखजो, विपरीत परिस्थितिना अंदर रहेवा माटे एटले के एने जीवा माटे खास प्रकारना अनुकूलन धरावता होय पछी ए विस्तारमां रहेता होय। केवी रीते? तो जुओ, अहीं लखेलुं छे पहेला तो आर्किबैक्टीरिया विशे। आर्किबैक्टीरिया आ प्रकारना बेक्टेरिया विशिष्ट छे। કેમ ખાલી આર્કિબેક્ટેરિયા માટે જ એ લોકો લખ્યું છે કે ભાઈ આ પ્રકારના બેક્ટેરિયા વિશિષ્ટ છે, બધા જ બેક્ટેરિયા માટે એવું કેમ નથી લખ્યું? તો એનું કારણ એ છે કે આ જે બેક્ટેરિયા હોય એમાંના કેટલાક બેક્ટેરિયાએ અતિશય ક્ષારયુક્ત વિસ્તાર, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અતિશય ક્ષારયુક્ત વિસ્તાર અથવા તો વિસ્તાર એના અંદર જીવતા હોય એ પ્રકારના બેક્ટેરિયાને આપણે ઇંગ્લિશમાં કહીશું હેલોફિલ્સ, બરાબર। ફરીથી જો કેટલા બેક્ટેરિયા હોય એવા એવા પણ હોય છે કે જે અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં રહેતા હોય એને આપણે ઇંગ્લિશમાં કહીશું હેલોફિલ્સ। અમુક બેક્ટેરિયા એવા પણ હોય કે જે ગરમ પાણીના ઝરાના અંદર રહેતા હોય છે। ગરમ પાણીના ઝરા, કુદરતી રીતે ગરમ પાણીના ઝરા હોય કે જ્યાં સતત રીતે પાણી ઉકળતો હોય એવું આપણને લાગતું હોય છે, બરાબર। એના અંદર પણ સૂક્ષ્મ સજીવ રહેતા હોય એટલે કે બેક્ટેરિયા રહેતા હોય છે, એને આપણે ઇંગ્લિશમાં કહીશું થર્મો એસિડોફિલ્સ। જેવા ખૂબ જ સખત કુદરતી નિવાસ સ્થાનોમાં પણ રહેતા હોય। અહીં તમે જુઓ, નોર્મલી આ પ્રકારના નિવાસ સ્થાનોના અંદર વિપરીત પરિસ્થિતિ હોવાના પરિણામે કોઈ સૂક્ષ્મ સજીવ જીવી શકતા નથી, ટકી શકતા નથી, પરંતુ આ જ બેક્ટેરિયા ખરા એ વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે। જો આ બેક્ટેરિયા વિશિષ્ટ પ્રકારના હોય તો આ જે બેક્ટેરિયા ખરા એ કયા કયા વિસ્તારમાં રહે? તો અતિશય ક્ષારક વિસ્તાર, ગરમ પાણીના ઝરાવાળો વિસ્તાર અને કરણભૂમિનો વિસ્તાર। ઇંગ્લિશ નામ ખાસ યાદ રાખજો, હેલોફિલ્સ, થર્મો એસિડોફિલ્સ અને મિથેનોજાન્સ પ્રકારના બેક્ટેરિયા, એ બધા કુદરતી નિવાસ સ્થાનોમાં જોવા મળતા હોય છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો જુદા જ પ્રકારની કોષ દિવાલ ધરાવતા હોવાથી આ આર્કિબેક્ટેરિયા એ અન્ય બેક્ટેરિયા કરતા જુદા પડતા હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ યાદ રાખો, અહીં લાક્ષણિકતા કઈ છે? તો આ બેક્ટેરિયા ખરા ને એ ખાસ અલગ બીજા પ્રકારના બેક્ટેરિયા હોય એના કરતા કોષ દિવાલ કેવી હોય? એની અલગ પ્રકારની, એટલું લખેલું છે કે જુદા જ પ્રકારની કોષ દિવાલ ધરાવતા હોવાથી આર્કિબેક્ટેરિયા એ અન્ય બેક્ટેરિયા કરતા જુદા પડતા હોય છે, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અને આ પ્રકારની રચના વિપરીત પરિસ્થિતિમાં તેમનું જીવન જીવવા માટે જવાબદાર છે। કેમ આ વિપરીત પરિસ્થિતિમાં ટકી શકે? તો અન્ય બેક્ટેરિયા કરતા એની જે કોષ દિવાલ હોય તે કેવી હોય? તો જુદી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં યાદ રાખજો, જો આ વિપરીત પરિસ્થિતિમાં કેમ ટકી શકે તેનું કારણ એ જ છે કે આ જ બેક્ટેરિયા હોય એ બીજા બેક્ટેરિયા કરતા કોષ દિવાલનું બંધારણ કેવું હોય એનું થોડું અલગ હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રીજો મુદ્દો લખેલો છે કે જે આર્કિબેક્ટેરિયા છે એના પર વાત કરી, મિથેનોજાન્સ આ ટોપિક માટે જે છેલ્લો ટોપિક ખરો એના માટેની વાત છે। મિથેનોજાન્સ, જુઓ, ગાય અને ભેંસ જેવા કેટલાક ચરતા પ્રાણીઓ, ચરતા પ્રાણીઓ એટલે આપણે જાણીએ છીએ જે લીલું ઘાસ ચારો ઉગેલો હોય છે એના ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એવા પ્રાણીઓ, તો ગાય અને ભેંસ જેવા કેટલાક ચરતા પ્રાણીઓ એને આપણે કહીશું રુમિનન્ટ્સ એનિમલ્સ, બરોબર। ની પાચન નળીમાં, એની જે પાચન નળી હોય એના અંદર કયા બેક્ટેરિયા હોય? તો મિથેનોજન્સ પ્રકારના બેક્ટેરિયા હાજર હોય છે। તેઓ આ પ્રાણીઓના છાણમાંથી મિથેન એટલે કે બાયોગેસના ઉત્પાદન માટે જવાબદાર છે। હવે તો જો એ લખેલું ગાય અને ભેંસ જેવા કેટલાક ચરતા પ્રાણીઓ, આપણે વાત કરી લીલું ઘાસ ઉગેલું હોય, બરોબર, ઘાસ ચારો હોય એના ખોરાક તરીકે ઉપયોગ કરાવ પ્રાણીઓ, અને એની જે પાચન નળી હોય એના અંદર કયા બેક્ટેરિયા હોય? તો મિથેનોજન્સ પ્રકારના બેક્ટેરિયા હાજર હોય છે, અને તેઓ આ પ્રાણીઓના છાણમાંથી મિથેન વાયુ એટલે કે બાયોગેસ વાયુના ઉત્પાદન માટે જવાબદાર છે। આ શું છે આપણે થોડું ડિટેલમાં જોઈ લઈએ।
આર્કિટેક્ચરના અંદર તો આર્કિટેક્ચરનો ટોપિક અહીંયા પતો છે, પણ આ મિથેનોજસ પ્રકારના બેક્ટેરિયા હોય એ કેવી રીતે મિથેન વાયુ બનાવે છે એના વિશેની માહિતી જોઈએ. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, મિથેનોજસ પ્રકારના જે બેક્ટેરિયા હોય એ કઈ રીતે બાયો ગેસોલિન મિથેન વાયુ બનાવવા જોઈએ. ચલો પહેલા તો કયા બેક્ટેરિયા, તો મિથેનોજસ બરાબર. આ બેક્ટેરિયા કયો હાજર હતા, જે પ્રાણી હોય એના પાચન નળીમાં. તો વિદ્યાર્થી મિત્રો પહેલા યાદ રાખો, જે ચરતા પ્રાણીઓ હોય એટલે કે આપણે વાત કરીએ ગાય અને ભેંસ બરોબર, એનું જે પાચન માર્ગ હોય એના જઠરના અંદર જે પ્રથમ આમાશય આવેલું હોય, આ પ્રથમ આમાશયને આપણે ઇંગ્લિશમાં કહીશું રૂમેન બરોબર. આના અંદર આ મિથેનોજસ પ્રકારના બેક્ટેરિયા હાજર હોય. પ્રથમ આમાશય જઠરનું જે જઠર હોય છે પાચન માર્ગ તરીકે, એના પ્રથમ આમાશય એટલે કે પાચન તંત્રના અંદર જે મિથેનોજન્સ પ્રકારના બેક્ટેરિયા હાજર હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ચરતા પ્રાણીઓ હોય છે એટલે કે ગાય અને ભેંસ જેવા પ્રાણીઓ હોય, એ ખોરાકના અંદર ઘાસ ખાય, પછી ઘાસ ખાતા હોય છે એના અંદર સેલ્યુલોજ રહેલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સેલ્યુલોજનું પાચન થાય બરાબર, સાથે સાથે પ્રથમ આમાશયના અંદર આપણે વાત કરી મિથેનોજસ પ્રકારના બેક્ટેરિયા હોય, ત્યારે એ જે છાણ બને એ છાણના અંદર પણ આ મિથેનોજસ પ્રકારના બેક્ટેરિયા આવવાના છે. કારણ કે ઘાસ ચારો ખાય એટલે કે શરીરનું પાચન કરે, એ વખત આ ખોરાક જ્યારે પાચન માર્ગમાંથી પસાર થાય ત્યારે એ જે ઘાસ ખાધેલું હોય એનું પાચન થાય છે. એટલે જ્યારે ઢોરો એના મળ તરીકે જ્યારે નિકાલ કરે, ત્યારે મળ તરીકે તો છાણ નિકાલ કરવાના, તો છાણનો નિકાલ કરે, તો આ છાણના અંદર પણ આજે પ્રથમ આમાશય એટલે કે જઠરના અંદર જે બેક્ટેરિયા હતા એ છાણના અંદર પણ જોવા મળશે. એનો મતલબ એ છે કે જો આ છાણનો ઉપયોગ કરવામાં આવે તો એ છાણના અંદરથી મિથેન વાયુ બનાવી શકાય છે. એટલે કે આપણે એને કહીશું બાયોગેસનું પણ ઉત્પાદન થઈ શકે. કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખો, જમીનના અંદરના ભાગે તમે ક્રોકેટનો એક ખાડો બનાવો છો બરાબર. આ ખાડો 3-5 મીટર જેટલો ઊંડો રાખવાનો, ક્રોકેટનો ખાડો બનાવો. હવે આ સાઈડના ભાગે તમે ઢોરોનું જે છાણ હોય બરાબર, એ સિવાય મળમૂત્ર હોય, એ સિવાય સૂકો ઘાસ ચારો હોય એ નાખો છો. યાદ રાખજો, આ જગ્યાએથી તમે શું નાખશો, ઢોરોનું છાણ, મળમૂત્ર, સૂકો ઘાસ ચારો નાખશો. છાણ નાખો તો આપણે હમણાં જ વાત કરી કે જ્યાં પ્રાણીઓ હોય છે, ઢોર હોય છે કે જે ચરતા હોય, ઘાસ ચારો ખાતા હોય છે, એમના છાણના અંદર કયા બેક્ટેરિયા હોય, તો મિથેનોજન્સ પ્રકારના બેક્ટેરિયા, એ છાણ આપણે અહીંયા નાખીએ બરાબર. હવે આ બધું છાણ મળમૂત્રનું મિશ્રણ છે અને એના ઉપર આપણે ઘાસ ચારો પણ નાખીએ છીએ, કે જે ઘાસ ચારો કરો એના ઉપર રહેતો હોય છે બરાબર, એ પાણી ઉપર તરતો હોય છે. હવે મિથેનોજન્સ પ્રકારના જે બેક્ટેરિયા હોય એ અંદર પ્રક્રિયા કરશે, પ્રક્રિયા કરવાના પરિણામે અંદર મિથેન વાયુ ઉત્પન્ન થાય. આમ જોવા જઈએ તો ખરેખર આના અંદર મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આવા ત્રણ વાયુ ઉત્પન્ન થતા હોય છે. યાદ રાખજો, મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આ ત્રણ જણ મિશ્રિત વાયુને આપણે બાયોગેસ કહીએ છીએ. આને બાયોગેસ કેમ કહેવામાં આવે, તો બાયો એટલે જે જૈવિક પદાર્થો હોય એના અંદરથી તમે જો આ મિથેન વાયુ ઉત્પન્ન કર્યો, ગેસ ઉત્પન્ન કર્યો, ના તમને થાય કે મિથેન વાયુ ઉત્પન્ન કરવામાં વળી શું હવે, યાદ રાખજો. પછી મિથેન વાયુ ઉત્પન્ન થાય છે, હવે તમે સમજો આપણે વાત કરી કે પ્રક્રિયા કરવાના પરિણામે મિથેન વાયુ ઉત્પન્ન થાય, જેવો મિથેન વાયુ ઉત્પન્ન થાય ત્યારે મિથેન વાયુ, વાયુ તો હલકો હોય એટલે ધીમે ધીમે ઉપર જાય, ઉપર જવાના પરિણામે જે ઘાસ ચારો હોય ને એને ઉચકો, આ ઘાસ ચારો ઉચકે પણ હવે વાયુના નિકાલ માટે શું કરશો, તો વાયુના આપણે એક નળી દ્વારા આ નળીના સીધા જ આપણા ઘર સાથે જોઈન્ટ કરી દઈશું બરાબર. હવે આ નળીને આપણા ઘર સાથે જોઈન્ટ કરીએ તો આ જ મિથેન વાયુ આપણા ઘરના અંદર બળતણ તરીકે વાપરી શકાય, એટલે આપણે રાંધણ ગેસના અંદર મિથેન વાયુનો ઉપયોગ કરી શકીએ અને ચોક્કસ સર્કિટનો ઉપયોગ કરવામાં આવે તો આ મિથેન વાયુની મદદથી આપણા ઘરના અંદર પ્રકાશ ઉર્જાના અંદર કન્વર્ટ કરીને પ્રકાશ ઉર્જા તરીકે પણ આપણા ઘરમાં એનો ઉપયોગ કરી શકીએ. તો તમે વિચારી શકો, જો પ્રકાશ ઉર્જાને રાંધણ માટે તમે મિથેન વાયુનો ઉપયોગ કરો, આ રીતે બાયોગેસ પ્લાન્ટ બનાવીને મિથેન વાયુનો ઘરમાં ઉપયોગ કરતા હોય તો સ્વાભાવિક છે વીજળીની બચત થશે બરાબર, અને એટલો આર્થિક રીતે પણ ખેડૂતને ફાયદો થશે. બીજું, આ પ્રકારનો છાણ તમે ગમે ત્યારે નાખો છો એની જગ્યાએ જો તમે એને બાયોગેસના અંદર નાખતા હોય તો ગામના અંદર સ્વચ્છતા પણ
મતલબ એ થયું જો આપણો ગ્રામ્ય વિસ્તારના અંદર ગ્રામ્ય વિસ્તારના અંદર એટલા માટે કારણ કે ગ્રામ્ય વિસ્તારના અંદર ઢોર વધારે હોય ઢોર વધુ હોય છે તો ઇઝીલી છાણ મળી જશે તો ગ્રામ્ય વિસ્તારના અંદર એક તો સ્વચ્છતાના ધોરણે અને બીજું આર્થિક ધોરણે આ બંને રીતે આર્યુ આપણને પરવડશે બરાબર અને આ છાણ જેવું નાખીએ આપણા અંદર તરત આપણે વાત કરી કે પ્રોસેસ થઈ હવે હું તમને કહું જયારે પ્રોસેસ થતી હોય ત્યારે આનું જે ઢાંકણું હોય હવા ચુસ્ત રીતે બંધ રાખવામાં આવે કારણ કે આના અંદર અજારક શ્વસન થાય અજારક શ્વસન એટલા માટે કારણ કે ઓક્સિજન જવા દેવાનું નથી અજારક શ્વસન થઈ અને મિથેન વાયુ ઉત્પન્ન થાય છે ના મિથેન વાયુ એ આપણે વાત કરી પાઇપલાઇન દ્વારા આપણે ઘરના અંદર જોઈન કરું એટલે ઘરના અંદર ઇઝીલી આપણે એનું રાંધણ ગેસ તરીકે બીજું એના આપણે જો પ્રકાશ ઊર્જામાં કન્વર્ટ કરીએ તો પ્રકાશ મેળવવા માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું આપણે વાત કરીએ કે ચલો ભાઈ અહીંયાથી વાયુ ઉત્પન્ન થઈ ગયો હવે છેલ્લો જે કચરો વધ્યો એનું શું કરવાનું તો જે છેલ્લો કચરો વધ્યો હોય એને તમે બહાર કાઢો છો તો એ જ જે કચરો વધ્યો એ કચરાનો આપણે સેન્દ્રીય ખાતર તરીકે પણ ખેતરમાં ઉપયોગ કરી શકીએ છીએ કુદરતી ખાતર તરીકે આનો ખેતરમાં પણ ઉપયોગ કરી શકીએ તો હવે એનો મતલબ એ છે કે બહારથી આપણે બીજું ખાતર લાવવાનું જરૂર નથી કારણ કે આમાંથી જે વેસ્ટેજ નીકળે છે એનો તમે ખેતરના અંદર ખાતર તરીકે ઉપયોગ કરો છો તો વિદ્યાર્થી મિત્રો આપણા ભારતના અંદર એક સંસ્થા છે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IARI એ હાલ બાયોગેસ ટેકનોલોજી પર ખૂબ જ અભ્યાસ કરી રહી છે તો હાલ આપણા ટોપિકને વિસ્તૃતમાં એટલા માટે જોઈએ બાયોગેસ માટે આપણે એટલા માટે સમજ્યા કે તમે સમજી શકો છો કે જે આર્કી બેક્ટેરિયા પ્રકારના બેક્ટેરિયા હોય એને મિથેનોજેન્સનો પણ ઉલ્લેખ કર્યો આ એ જ મિથેનોજેન્સ બેક્ટેરિયા છે કે જે ઘાસ ચારો ખાતા હોય ચરતા હોય એવા પ્રાણીઓના પાચન નળીમાં એટલે કે જઠરના પ્રથમ આમાશયમાં હાજર જ હોય છે એટલે કે જ્યારે આ ઘાસ ચારો ખાય ઘાસ ચારોના સેલ્યુલોઝ હોય હવે એના પાચન દરમિયાન એ પાચન તંત્રમાંથી આ ઘાસ ચારો પસાર થશે એ સાથે સાથે છાણના અંદર પણ આ પ્રકારના બેક્ટેરિયા આવી જાય હવે જ્યારે આ છાણને આપણે બાયોગેસ પ્લાન્ટમાં નાખીએ છીએ પછી એના હવા જો રીતે બંધ કરીએ ત્યારે એનું અજારક શોષણ થઈને મિથેન વાયુ ઉત્પન્ન થાય હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ ઉત્પન્ન થાય અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય એ બધા ધીમે ધીમે આ ઘાસ ચારાને ઊંચો કરશે ઘાસ ચારો જેવું ઊંચો થાય સમજી લેવાનું કે ગેસ ઉત્પન્ન થયો એ ગેસના પાઇપલાઇન દ્વારા આપણે ઘર સાથે જોઈન કરીશું ઘરના અંદર બળતણ તરીકે પણ વાપરી શકાય અને જો એ ચોક્કસ આપણે સાધનનો ઉપયોગ કરીએ તો એનું પ્રકાશ ઊર્જામાં પણ રૂપાંતર કરી શકીએ છીએ આ રીતે આ મિથેનોજેન્સ પ્રકારના બેક્ટેરિયા આપણા માટે ફાયદાકારક છે આ આર્કી બેક્ટેરિયાના અંદર સમાવેશ થયો એટલા આપણે આના વિસ્તૃતમાં જોયું છે તો આપણે આર્કી બેક્ટેરિયા તરીકે ભણ્યા નેક્સ્ટ વિડીયોના અંદર આપણે કોના યુ બેક્ટેરિયા તરીકે ભણીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે પૂરા થઈ છીએ